સોમનાથ ઉના તાલુકાના કોપગામ પંચાયતમાં દારૂના ચાલતા ધમધમાટ ધંધા બાબતે પોલીસને બાતમી મળતા માલ પકડાઈ ગયેલ હોવાથી બુટલેગરો દ્વારા નિર્દોષ યુવક સાથે જીવલેણ હુમલો કરવામાં આવતા નવાબંદર પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલ કોપગામમાં રહેતા દલિત ગરીબ પરિવારના ઘરે અમે પહોંચ્યા છીએ નિવાસસ્થાને। આજે સત્ય હકીકત ઘટના શું છે એ સંપૂર્ણ વિગત મેળવશું। આ યુવક સાથે શું ઘટના બની ગઈકાલની અને શા માટે એમને ઉપર જે હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એમના સાથે મારપીટ કરવામાં આવી છે સંપૂર્ણ ઘટના જાણશું આપણે। ભાઈ આપનું નામ? રાઠોડ વિશાલ રમેશભાઈ। વિશાલભાઈ, આપ છેલ્લા કેટલા વર્ષોથી આ ગામમાં રહો છો? કોપ ગામમાં આયા તાર વિસ્તારમાં 5 વર્ષથી। જી, આપણે સાથે શું બનાવ બહેનો, સંપૂર્ણ ઘટના બાબતે જણાવો। હું ગામમાં માવો લેવા જતો હતો તો અવેડે ગયો તો માવો દોસ્તારને ખવડાવવા તો 15-10 જણા આવી ને મારવા માંડ્યા। શા માટે તમને મારવા માંડ્યા, શું કારણ હતું? એ લોકો કહે કે બાતમી આપે દારૂને, એટલા માટે। કેવાની બાતમી? દારૂની। દારૂની, એટલે જે લોકો તમને મારવા આવ્યા તે બધા બુટલેગરો હતા? હા, બધા બુટલેગરો। બરાબર, એટલે એનો ધંધો જે ચાલુ હતો બરાબર દારૂનો, અને એ માલ કોઈ બીજા લોકોએ પકડાવી દીધો પોલીસ પાસે, અને નામ તમારું આપવામાં આવ્યું। તમે કહી શકો કે આ નામ તમારું કોને આપવામાં આવ્યું? યાજ્ઞિક બામ્ભણિયા જી, રવિ બસુ બરાબર, સુનેન શેખ બરાબર, વિજય પરમાર બરાબર, જે લોકોએ તમારું નામ આપ્યું છે ખરેખર તો એ લોકોએ બાતમી આપી હશે પોલીસોને, બરાબર ને? આના ઉપરથી જાણવા મળે છે। અને બીજું વિશેષ શું કે તમને લોકો જે મારતા હતા એની સંખ્યા કેટલી હતી આશરે? 10-12 જણા। 10-12 લોકો જ હતા બરાબર, અને 10-12 લોકોમાં તમે કોઈને ઓળખો છો, નામ જાણો છો? ચારના નામ આપ્યા એને ઓળખું બરાબર, ફરી વાર બોલી જાઓ એમ ચાર લોકોનું નામ। યાજ્ઞિક બામ્ભણિયા, રવિ બસુ, સુનેન ચેક, વિજય પરમાર। અને તમને ક્યાં ક્યાં માર મારવામાં આવ્યો, મૂંઢ માર એ બધું બતાવો, શરીરના કયા કયા ભાગમાં તમને માર મારવામાં આવ્યો છે? જી બરાબર, અને ત્યાં તમને કોણ લોકો બચાવવા માટે આવ્યા હતા જેથી કરી તમે ત્યાંથી નીકળી શક્યા અને તાત્કાલિક તમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા? કોના દ્વારા તમને મદદ કરવામાં આવી છે? શકિલ મારો દોસ્તાર છે ને, એ હતો અહીંયા, એ ધોડી, હા જી, એ ધોડીને આવ્યો પછી મને કેરી મેકી જો। બરાબર બરાબર, આપનું નામ શું છે? રમેશભાઈ સામતભાઈ। રમેશભાઈ ને ત્યાં રાખો માઇક, હું કેમેરામેનને કહીશ। રમેશભાઈ, આપ શું કહેવા માંગો છો? અમારો છોકરો સુરત નોકરી કરે છે, સિરાગસુ છે બરાબર, ને એ છોકરો વેકેશન પડ્યું સુરત ને અહીંયા આવ્યો ને એ માટે આ લોકો દારૂનો ધંધો કરે છે બરાબર ઘણા સમયથી જી। હવે એ ગામમાં માવો લેવા ગયો બરાબર ને એ માણસો એને એને હિસાબે એને એવે કીધું કે તમે બાતમી દઉં બરાબર, હા, ને એનો માલ પહેલાં પકડાઈ ગયેલ છે, એટલે સાંજનો પકડાઈ ગયેલ છે ને આવું 10 વાગે એવો ઘટના બનાવીશ બરાબર, બાતમી બીજા લોકો આપી, હા, અને નામ આ ભાઈનું ભાઈનું દેવામાં આવ્યું બરાબર, એના કારણે આ ભાઈને શંકાના અનુરૂપ ભાઈની સાથે મારપીટ કરવામાં આવી મૂંઢમાં, હા બરાબર। તો આપને સંતોષ છે અત્યારે પોલીસ કાનૂની કાર્યવાહીમાં? નહીં નહીં નહીં, આ 5-5 દિવસ થયા કોઈ નથી, એ પકડાણા પણ નથી કે એ હાજર રહીને જ થતા બરાબર। તો આપ શું કહેવા માંગો, શું આપને આશા અપેક્ષા છે ન્યાય માટે સરકાર પાસે, શું કહેવા માંગો? હું એમ જ માગું છું કે મારો છોકરાને ન્યાય જોઈએ ને આવું ફરી વાર ન કરવું જોઈએ, એવું એને સજા મળવી જોઈએ બરાબર। આપ ગીર સોમનાથ જિલ્લાના SPને શું જણાવવા માંગો છો, SCST સેલના DYSPને શું કહેવા માંગો છો? કે આને જાનનો ખતરો છે બરાબર, પાછી પણ ધમકી આપે જ જી, ને અમને પોલીસ પ્રોટેક્શન જોઈએ બરાબર, ટૂંકમાં આપણે પોલીસ પ્રોટેક્શન જોઈએ, પોલીસ સુરક્ષા જોઈએ, કારણ કે જાનનો ખતરો, જાનનો ખતરો છે છોકરા ઉપર બરાબર। વિશેષ આપ શું કહેવા માંગો છો, આપ શું કામ કરો છો, મજૂરી કામ કરો છો? હું મજૂરી કામ કરું છું બરાબર, અને આપના ઘરના સદસ્યો કેટલા છે? અમે 5 જણા છે, 5 લોકો છે, એમાં તમારો નાનો દીકરો, નાનો છોકરો છે બરાબર, એ દિવાળી વેકેશનમાં અહીંયા આવ્યા, અહીંયા આવો છો, અને અચાનક જ શંકાના અનુરૂપ આમના ઉપર હુમલો? ઓકે। ગુરુ મોબાઈલ પોઈન્ટ, મોબાઈલ એસેસરીઝ, મોબાઈલ રિપેરિંગ, સેકન્ડ હેન્ડ મોબાઈલ મળી રહેશે। અમારી અન્ય બ્રાન્ચ
ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. સરનામું હોટેલ આભાની બાજુમાં, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. આનંદ ગોસ્વામી. મોબાઈલ નંબર 99135353.